Hello, good morning. Welcome to Fun and Learning School. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતીમાં પાર્ટ 8 સોય સંચોને સાબો એમાં આપણે પાર્ટ આપણે બુકના જ પાટો ભણી ગયા છે. આજે આપણે આઈડિયલ બુકની અંદર પાર્ટ 1 જોઈશું. કલ્લોલ ગુજરાતી પર્યાવરણ ધોરણ 2 એમાં આપણે કલ્લોલની અંદર ખોલીશું આઈડલ બુકને. જો બાળ દોસ્તો, અહીંયા પ્રકરણ 8 સોય સંચોને સાબો એ આપણે પાઠની અંદર ભણી ગયા હતા. સરસ મજાનું ગીત ગાયું હતું બુકની અંદર. ટટ 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 ટપાલી હું, આપણે ભણી ગયા છે ને એ જ છે. ટટ 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 ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું. કક 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 કાગળ વહેંચું, પોસ્ટ કાર્ડ પરબડિયા વહેંચું, સારા માઠા સંદેશાથી. જોઈએ બાળ દોસ્તો, ટ ટ ટ એટલે ટપાલીનો ટ, ટપાલીનો ટ એ ટપાલી સૌને ટપાલ પહોંચવાડવાનું કામ કરે છે ઘરે ઘરે જઈને. એ ચિત્રમાં તમે જોઈ શકો છો એક નાની બાળકીને ટપ પોસ્ટ માસ્ટર છે ને ટપાલી, હા તે ટપાલ આપી રહ્યા છે. ક ક ક એટલે કે કાગળ વહેંચો છે, પોસ્ટ કાર્ડ પરબડિયા વહેંચે છે, અને સારા અને માઠા સંદેશા હોઈ શકે છે. ચાલો તો જોઈએ આગળ ગીતને. સુખડા વહેંચું દુખડા વહેંચું, મની ઓર્ડર જો આવે કોઈનો, ર ર ર ર ર ર રૂપિયા વહેંચું. ટટ 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 ટપાલી હું, કક 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 કાગળ વહેંચું, અને ર ર ર ર રૂપિયા વહેંચું. એ શું કહે છે? સુખડા વહેંચું ને દુખડા વહેંચું એટલે કે સુખ ટપાલ જો કોઈ સારી ટપાલ બી હોઈ શકે અને ખરાબ બી હોઈ શકે, એટલે કે કોઈ મરણ પ્રસંગની હોઈ શકે, કોઈ જન્મની હોઈ શકે, કોઈ સારા લગ્ન પ્રસંગની બી હોઈ શકે. એટલે કે છે સારા હોય તો, જન્મની હોય લગ્નની હોય તો સારા સમાચાર, પરંતુ કોઈ મરણ પ્રસંગની હોય તો ખરાબ સમાચાર પણ દુઃખ પણ કહી શકે. એવા સમાચારની સંદેશાનું ટપાલ ટપાલી ઘરે ઘરે પહોંચાડે છે. સરસ મજાનું આપણે ટપાલી વિશે ગીત જોયું. હવે ચાલો એના વિશે પ્રશ્નો જોઈએ. ગીત પરથી ટપાલી વિશેના વાક્યો વાંચો અને લખીશું. 1 નંબરનો, ટપાલી સૌને ટપાલ પહોંચાડે છે. તો એ આપણે આ વાક્યને જોઈને અહીંયા લખીશું, ટપાલી સૌને ટપાલ પહોંચાડે છે. જો અહીંયા બીજું વાક્ય, ટપાલમાં કાગળ પોસ્ટકાર્ડ પરબડિયા વહેંચે છે. તો ટપાલમાં કાગળ પોસ્ટકાર્ડ પરબડિયા વહેંચે છે. તો અહીંયા આપણે લખ્યું છે. પ્રશ્ન 3, સારા ખરાબ સમાચાર પહોંચાડે છે. તો સારા અને ખરાબ સમાચાર કોણ પહોંચાડે છે? ટપાલી. સરસ, જોઈને લખવાનું છે, સારા અક્ષર વાંચવાનું પીસે. સમાચારથી સુખ અને દુઃખ વહેંચે છે. તો અહીંયા આપણે એના જ વાક્ય અહીંયા લખીશું. 5, મની ઓર્ડર દ્વારા રૂપિયા પણ પહોંચાડે છે. તો અહીંયા લખીશું, મની ઓર્ડર દ્વારા રૂપિયા પણ પહોંચાડે છે. પાના નંબર 36 ઉપર જોઈ ગયા, હવે પાના નંબર 37 ઉપર જોઈશું. જુઓ તો અહીંયા શું થયું, પેજ નંબર 37 ઉપર નીચેના પ્રશ્નોના ઉત્તર લખીશું. પ્રશ્ન 1 શું છે? સૌને ટપાલ કોણ પહોંચાડે છે? ટપાલી સૌને ટપાલ પહોંચાડે છે. અહીંયા આપણે પ્રશ્નનો જવાબ લખેલો છે. પ્રશ્ન 2, ટપાલી શું શું વહેંચે છે? ટપાલી કાગળ પોસ્ટકાર્ડ પરબડિયા અને મની ઓર્ડરમાં રૂપિયા વહેંચે છે. અહીંયા જો આપણે હમણાં ગીત જોયું ને, ટપાલી ટપાલી કાગળ પોસ્ટકાર્ડ પરબડિયા અને મની ઓર્ડર અને રૂપિયા બી આવ્યા હોય તો વહેંચે છે.
પ્રશ્ન ત્રણ, ટપાલી કેવા સંદેશા પહોંચાડે છે? ટપાલી સારા અને માઠા સંદેશા પહોંચાડે છે. હમણાં આપણે વાત કરીને એ જ રીતે. સરસ. પ્રશ્ન ચાર, ટપાલી સુખડા અને દુખડા કેવી રીતે વહેંચે? ટપાલી સારા સંદેશાથી સુખડા અને માઠા સંદેશાથી દુખડા વહેંચે છે. પ્રશ્ન પાંચ, ટપાલી રૂપિયા કેવી રીતે પહોંચાડે છે? ટપાલી મની ઓર્ડર દ્વારા રૂપિયા પહોંચાડે છે. જો અહીંયા તમે ટપાલી બનો તો તમારે શું શું કામ કરવામાં આવે, તેના બદલે રૂપિયા મળે કે નહીં, તેને મહેનતાણા રૂપિયા કોણ આપે, આ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. ચાલો અહીંયા એક ટપાલ આપેલી છે, આપણે બુકની અંદર પણ જોઈ ગયા. બિલ્લી માસી મજામાં હશો, અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું. તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છો, તેથી તમને ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે. તો લિખિતણ કોણ છે? આયોજક ખીર ખાઓ હરીફાઈ દિલ્હી. જો જમણી બાજુ શું છે? ડાબી બાજુ બિલ્લી માસીનું સરનામું એટલે કે ઉલ્લેખ કરેલો છે. શું કર્યું છે? તેમને સંબોધન કર્યું છે. અને જમણી બાજુ બિલ્લી બહેનનું સરનામું છે. જોઈએ પાના નંબર 38 ઉપર. કાગળ આપ્યા મુજબનો પત્ર વાંદરાભાઈને મોકલવા ખાલી જગ્યા પૂરી અધૂરી વિગત પૂરી કરો. અહીંયા એક વાંદરાભાઈને આપણે ટપાલ મૂકી છે. પ્રિય વાંદરાભાઈ, મજામાં હશો, અહીં દિલ્હીમાં ફળ ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ફળ ખાવામાં અનેક ઇનામો જીત્યા છો, તેથી એમાં ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે. બિલ્લી માસીની જેમ અહીંયા આપણને જ્યાં જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે શબ્દો મૂકી અને ટપાલને પૂર્ણ કરેલી છે. જો અહીંયા આયોજક ફળ ખાવો ને દિલ્હી, એ જ રીતે જમણી બાજુમાં આપણે વાંદરાભાઈનું સરનામું લખેલું છે. હોપ હોપ વાંદરાભાઈ મૂકો સ્લીમડાકર પાદર ખેતર ખેતર હોપા હોપ. અહીંયા આપણે સરનામું લખીને ટપાલ મૂકી છે. ટપાલી સાથે સંબંધ ધરાવતી વસ્તુઓ સામે ખરાની નિશાની કરીશું. પોસ્ટકાર્ડ તો ટપાલીની, ટપાલ મની ઓર્ડર, ટપાલ ટિકિટ, પોસ્ટબોક્સ, પરબેડિયું, ટપાલ બેગ અને પોસ્ટ ઓફિસ. તો આ ટપાલી સાથે સંબંધ ધરાવે છે. જો અહીંયા નીચે એક સરસ મજાની ચિત્ર આપેલું છે, વાર્તા આપી છે. એક સરસ મજાની શું આપ્યું છે? વાર્તા. તો તે વાર્તાને તમે જોઈ શકો છો. બિલ્લીબેન ગાડીમાં બેઠા છે, દેડકો તેને ખેંચીને ગાડી ખેંચીને જઈ રહ્યો છે, દિલ્હીની સવારી કરી રહ્યો છે. ને આપણે જોયું હતું બુકની અંદર, જોયું હતું કે દેડકાભાઈ ડ્રાઉ ડ્રાઉ અને મિનીબેન મ્યાઉ મ્યાઉ કરતા ગાડીમાં સવારી કરી રહ્યા છે. ચાલો તો અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી વાર્તા વાંચી અને આપણે પ્રશ્નનો જવાબ આપીશું. બિલ્લીબેન ક્યાં ક્યાં ગયા હતા? સુથારભાઈ પાસે, દરજીભાઈ પાસે, લોહારભાઈ પાસે ગયા હતા ને? હા. અને શું શું કરાવ્યું? પિંજારા પાસે રૂ પિંજાવ્યું. સરસ. આપણને સરસ મજાની વાર્તા યાદ છે. ચાલો હું અને સાથે મળીને આપણે પ્રશ્નનું સોલ્યુશન કરીશું. ચાલો તો પ્રશ્ન એક, દિલ્હીને ક્યાં જવું છે? સરસ, તમે જવાબ આપી દીધો. દિલ્હી જવું છે, તો દિલ્હીના ખાનામાં ખરાની નિશાની કરીશું. પ્રશ્ન બે, બિલ્લી વણકર પાસે શું વણાવવા ગઈ? રૂ કપાસ કાપડ કે ફ્રોક? સરસ, વણકર શું વણે? કાપડ. આપણે સરસ મજાનો જવાબ આપી દીધો. પ્રશ્ન ત્રણ, બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું? સરસ, અહીંયા જોઈ શકો છો બિલ્લીની ગાડી તો કોણ ખેંચે છે? દેડકાભાઈ ખેંચી રહ્યા છે. તો અહીંયા આપણને જવાબ મળી જાય છે. લખો તો અહીંયા કોણ? દેડકાભાઈ. ચાર નંબર, બિલ્લી માસીને ચવાણું ખાવું છે તો ખરીદવા કોની પાસે જશું? દરજી પાસે ચવાણું ન મળે, સોની પાસે બી ન મળે,
મોચી પાસે ચંપલ મળે અને ફરસાણની દુકાને જઈશું. પાંચ નંબર, બિલ્લીને ટપાલનો જવાબ લખવો છે, તે પેન ખરીદવી છે. લખવા માટેની પેન તો ક્યાંથી મળશે? સરસ, તમે બહુ હોશિયાર છો, જવાબ આપી દીધો છે મને લાગે છે. રમકડાની દુકાને બોલ પેન ન મળે, શાકભાજીની દુકાને બી નહીં મળે, કપડાંની દુકાને બી નહીં મળે, તો સ્ટેશનરીની દુકાનેથી મળશે. હવે કેટલાક પ્રશ્નો ખરા છે કે ખોટા તેના વિશે આપણે વાંચીને ખરા ખોટા કરીશું. પ્રશ્ન એક, બિલ્લીને દિલ્હી કઈ રીતે જવું છે તે મૂંઝવણ હતી. સાચું, હા, બિલ્લીને દિલ્હી જવું હતું પણ એને મૂંઝવણ હતી કે હું કઈ રીતે જઈશ તો શું કરીશું. ખરું. બે નંબર, બિલ્લીને બધા પ્રાણીઓને વાત કરી. સાચું, કરી હતી ને વાત. હા. ત્રણ નંબર, બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું નહીં તો ખોટું. વણી આપ્યું તું આપ્યું હતું ને. હા. ચાર નંબર, મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. ખરું. પાંચ નંબર, પિંજારો રૂ પિંજે ગાદલા તદારા જોઈ બનાવે તો સાચું. છ નંબર, સુથારે બિલ્લીને ખુરશી બનાવી આપી. ખુરશી નહોતી બનાવી આપી, ગાડી બનાવી આપી હતી. શું બનાવી આપી તું? ગાડી. તો આપણે આ ખોટું કરીશું. સાત નંબર, કુંભારે બિલ્લીને દડો આપ્યો. દડો આપ્યો હતો? ના, ઘડો આપ્યો હતો. શું આપ્યું તું? ઘડો આપ્યો હતો. આઠ નંબર, બિલ્લી માસીએ કૂતરાને ગાડી સાથે જોડ્યો તો ખોટું, ડેડકાભાઈને જોડ્યા હતા. નવ નંબર, બિલ્લી માસીની સવારી દિલ્હી તરફ ઉપડી તો સાચું. પ્રશ્ન દસ, ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા તો સાચું. આઠ અગિયાર નંબર, પિંજારો માટી ગુંદીને માટલા બનાવે છે તો પિંજારો માટલા બનાવે નહીં. કોણ બનાવે છે? કુંભાર બનાવે છે. સરસ, તો એ ખોટું કરીશું. ચલો બાળ દોસ્તો, આજે આપણે આઇડલ બુકની અંદર આપણે બિલ્લીની વાર્તા પાઠ્યપુસ્તકમાંથી વાંચી ગયા હતા. તેના વિશે કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા, ત્યાર પછી ખરા ખોટા કર્યા અને આ જે ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ ખરો છે કે ખોટો તે વિશે જોયું અને ટપાલી સાથે સંબંધિત વસ્તુઓ બી જોઈ. ત્યાર પછી આપણે શું જોયું? ટપાલ. વાંદરાભાઈ અને બિલ્લીબેને ટપાલ લખતા શીખ્યા. ત્યાર પછી કેટલાક પ્રશ્નો જોયા અને સારા વાક્યો જોયા. તો આપણે આઇડલ બુકની અંદર આજના હોમવર્ક તરીકે આપણે આઇડલ બુકમાં જે પાર્ટ વનમાં ભણ્યા તે આપણું હોમવર્ક તરીકે ગણીશું. ઓકે, બાય બાય.